શેમારૂમી એપ ડાઉનલોડ કરો અને જુઓ નવી ગુજરાતી ફિલ્મો અને મનોરંજક નાટકો. આમ તો માલ તો આવી ગયો છે, પણ લાલુ નો, અરે રે રે, આ સિતાંશુ છે ને, ઘરને શું સમજી રાખ્યું છે ખબર નહીં, બધો પસારો કરી મૂકે છે. આમ બસ આજો આજો બધું મારે જ સાચવીને રાખવું પડે છે. શું કરવાનું મારે? ફોન ફોન વાગ્યો, ફોન. હલો, હા સરલા, બોલ બોલ. કોની છોકરી? ના ના, હવે એની છોકરી ઘરમાં ગલાતી હશે. ગરોડીને ગાલ પચોડ થયા ને એવું મોઢું છે એનું. સંસ્કાર મંદિરે જાય છે ને રોજ? મેં જાતે પોતે ને કેટલાય છોકરાની બાઇકની પાછળની સીટ પર બેસીને મંદિરે જતા જોઈ છે, સમજી? હવે આવી ભમરાડી છોકરી ન ચાલે મારા ઘરમાં બાપા. અને મારો સિતાંશુ છે લેખક જીવ, કોઈ આડી અવડી છોકરી આવી જાય તો એ તો ચિઠ્ઠી લખીને હિમાલય ચાલો જાય બાપા. અને મારા નાનાનો પ્રોબ્લેમ તને ખબર જ છે ને નાના, એટલે હવે ઘણું સારું છે, પણ સંભાળ તો રાખવી જ પડે છે ને બેન. અમે બીમારી એવી છે કે બહારથી જોઈને કોઈને ખબર ન પડે કે આને આવો પ્રોબ્લેમ હશે, પણ ચલ જવા દે. એટલે ઇન શોર્ટ, મને, સિતાંશુને, લાલુને અને આખા ઘરને સાચવીને ને એવી કોઈ સરસ છોકરી હોય ને તો કે છે. હા, કોક આવ્યું લાગે છે, પછી વાત. હા સલા, હા, એ દરવાજો ખુલ્લો છે, અંદર આવી જાઓ. જી જી, હું કાનુડો. કાનુડો? આ હાથમાં ભિક્ષા પાત્ર પકડેલો કાનુડો પહેલી વાર જોયો. એટલે બેન, એ એટલે એ વાંસળી વાળો, હું વાડકી વાળો. અચ્છા, મારું નામ છે બેન કાંતિલાલ નૂતનદાસ ડોડિયા, કાનુડો. પણ તો પછી આ વાડકો? બેન, અહીં તમારા બાજુના ફ્લેટમાં આજે જ રહેવા આવ્યો છું. સર સરંજામ ગોઠવ્યા પછી મને થયું, ચાલ સરસ મજાની એક ફક્કડ ચા પી લઉં. ત્યાં જ ખબર ખ્યાલ આવ્યો બેન કે ઘરમાં ચા ખાને દૂધ તો છે જ નહીં. પછી થયું, લાવ પાડોશમાં જઈને માંગી લાવું. ચા ખાને દૂધ બધું આમાં લઈ જશો, એના કરતા અહીંયા જ બેસીને ચા પી લ્યો ને, હું જ ચા મૂકી દઉં છું. આર યુ શ્યોર બેન? કેમ એટલે? એટલે એક અજાણ્યા માણસને અચાનક આમ તમારા ઘરમાં બેસાડીને ચા પાવાની ઓફર કરી રહ્યા છો? વિચારી લો. હા, જ્યોતિષ નું પણ છે. બેન, તમે બહુ ભોળા છો. એ વાત તો સાચી, આખી દુનિયા તમારો ફાયદો ઉપાડી જાય છે બેન. એ પણ સાચું. શું તમારા હસબન્ડનો શું કામ ધંધો? શું આઈ નીચે હતા ત્યારે ઇમ્પોર્ટ એક્સપોર્ટ નું કરતા હતા, હવે ત્યાં ઉપર શું કરે છે રામ જાણે. સોરી બેન, સોરી સોરી. કેમ કરતા ને ગયા? હાર્ટ એટેક. બહુ સિગરેટ પીતા હો તમે? પીઓ છો? નહીં પીતો ભાઈ સાહેબ, તમારી વાઈફ ને પછી બહુ એકલું એકલું લાગશે. એ નથી બેન, એ તો ગઈ. સિગરેટ ના લીધે? ગુજરી નથી ગઈ બેન, ગુજરી નથી ગઈ, મને છોડીને ચાલી ગઈ છે. અમે આમાં ડિવોર્સ લીધા છે બેન. પણ બેન, તમારા છોકરા છૈયા હોવા તો જોઈએ. છે ને, બે દીકરા છે. મોટો સિતાંશુ 24 નો થયો અને નાનો લાલુ 20 નો. અચ્છા મમ્મી. આ લાલુ મારો. મમ્મી, હવે જો મને એકલા મૂકીને ક્યાં જતી રહી હતી? તને ખબર મને કેટલું ખરાબ સપનું આવ્યું. અરે ક્યાંય નહીં દીકા, આ અંકલ આવ્યા હતા ને એટલે બહાર આવી હતી. હા, આ અંકલ કોણ છે? આઈ એમ યોર ન્યુ નેબર બેટા. ચોકલેટ લાવ્યા? નહીં નથી લાવ્યા. તમને ખબર ના પડે, નાના છોકરાના ઘરે જઈએ ને તો ચોકલેટ, બિસ્કિટ, આઈસ્ક્રીમ બધું લઈ જવાનું હોય. લાલો, મહેમાન જોડે આમ વાત કરાય? આવવા દે ભાઈને, આજે હું તારી ક્લાસ લગાવું. તો હું પણ ભાઈને કહી દઈશ કે તું છે ને મને વળતી હતી. મારી ફરિયાદ કરી છે. પગડ 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 ચાલતો રહે. મારા બધા કામ ના કાગળ. સોરી ભાઈ, મેં જાણી જોઈને નથી કર્યું. આજ પછી લાલુ ને ક્યારે વળવાનું નહીં. હા ચાલ લાલુ, હવે તું અંદર જઈને રામ, હું થોડી વાર માં આવું છું. જલ્દી આવજો. હા
ઉંમર માં તો 20 વર્ષ નો છે મારો લાલુ, પણ મગજ થી ખાલી 10 નો જ છે. મોમ રિલેક્સ, ઓળખાણ કરો. આ મારો મોટો દીકરો સીતાંશુ. હાય સીતાંશુ. અને આ બેન, મારી ઓળખાણ હું મારી જાતે જ આપી દઉં છું. ચોક્કસ. સીતાંશુભાઈ, હું કાનુડો કાંતિલાલ નૂતનદાસ ડોડિયા તમારા બાજુના જ ફ્લેટમાં આજે જ રહેવા આવ્યો છું. અહીં તમારી મમ્મી પાસે ચા ખાંડને દૂધ માંગવા આવ્યો હતો. અચ્છા અચ્છા, એટલે ખાલી ગેસ અને પાણી બાકી રાખે એમ ને? એ બાકી ન રાખે તમારા મમ્મીએ. એમણે કહ્યું તમે બેસો ને, તમે બેસો, હું અહીંયા ચા પાઉં છું તમને. નહીં બેન, ચા ચા મૂકતા તો ભૂલી જ ગઈ. તમે લોકો વાતો કરો, હું ચા મૂકી આવું છું. મમ્મી એક મિનિટ, અરે મમ્મી મમ્મી મારે કામ છે. ને તું ક્યાં? અરે વાહ, અક્ષર સરસ છે તમારા. ટાઈપ કરેલા છે તો એ સારા છે. શું આમ મૂળ કામ ધંધો શું તમારો? લેખક છું. નહીં એ તો જાણે ઠીક છે, એ તો ઠીક હવે, પણ આ મૂળ કામ ધંધો શું? મૂળ કામ ધંધો લેખકનો લખવાનો હોય ને, એટલે હું લખું છું. એ તો મતલબ શું લખો? ગુજરાતી નાટકો. લે, એમાં લખવાનું શું હોય? એમાં પેલા વોટ્સએપના જોક્સ જ આવતા હોય છે ને બધા. ના 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 સાહેબ, હું એવા નાટકો નથી લખતો, હું સારા નાટક લખું છું. ને નહીં, એટલે વોટ્સએપના જોક્સ વાળા નાટકો સારા હોય છે, એટલે ક્યારેક મજા આવે, હવે ટાઈમ પાસ થઈ જાય. પણ એ ક્યારેક ક્યારેક એ બધા નાટકો છે ને એકદમ ખરાબ નાટકો ઘૂસી જતા હોય છે. હમણાં જ વચ્ચે મેં એક નાટક જોયું હતું, શું નામ હતું એનું? હા, હૃદયનો રણકાર. એટલું બધું ખરાબ હતું, એકદમ ભંગારના પેટનું. હા ખરાબ. એ મેં લખેલું એ નાટક. સબ્જેક્ટ સારો હતો. હા, સબ્જેક્ટ સારો હતો, જરાક એક્ટિંગમાં ગડબડ થઈ ગઈ હતી. એક્ટિંગમાં? અચ્છા અચ્છા, એટલે તમને એક્ટિંગ વિશે બહુ ખબર પડે એમ. ગોડ ગિફ્ટ એક્ટિંગની, ખબર પડવા વિશે. સાહેબ, ઇન્ટર કોલેજમાં મને બેસ્ટ એક્ટર, બેસ્ટ રાઇટર, બેસ્ટ ડિરેક્ટર ત્રણેય મળ્યા હતા. શું વાત કરો છો, તમને મળ્યા હતા? હા તો, નાટકપતિ હું જેવો ગ્રીન રૂમમાં ગયો ને, ત્યાં બેસ્ટ એક્ટર, બેસ્ટ રાઇટર ને બેસ્ટ ડિરેક્ટર બેઠા હતા, એ લોકો ત્રણેય આવીને મને મળ્યા. બાકી સાહેબ, સીતાંશુભાઈ આપણા એક્ટિંગના સખત વખાણ થતા, સખત. તો પછી શું કામ છોડી દીધી એક્ટિંગની દુકાન? જરા ગળાનો પ્રોબ્લેમ થઈ ગયો હતો ને એટલા માટે. શું થયું હતું? ફાધરે કહ્યું કે આ એક્ટિંગ વેક્ટિંગ છોડી દે, તું ગળું દબાવી દઈશ. એટલે પછી છે ને ફાધરના બિઝનેસમાં આમ કરીને સેટલ થઈ ગયો. બહુ સારું કર્યું તમે, એક્ટિંગ છોડી દીધી ને, એ બહુ સારું કર્યું. જો કે આમ બિઝનેસ શું તમારો? સીઝનલ. સીઝનલ? જેવી સીઝન એવો બિઝનેસ. તમે આમ શું પેલું ખાલી નાટકો જ લખો કે પછી સિરિયલ ને બધું કરો? તારક મહેતા કો ઉલ્ટા ચશ્મા, એના પ્રોડ્યુસર છે આસિત મોદી. ખાસ ફ્રેન્ડ તમારા? નહીં, ખાસ ફ્રેન્ડ ના શાળા ના બનેવી નો પાડોશી. આસિત મોદી રહે છે, એટલે આપણું ઘર જેવું છે. ઘર જેવું છે? આટલા લોકો તમે કીધા, એમાંથી એક્ઝેક્ટલી કોની સાથે ઘર જેવું છે? બધા જોડે. સાહેબ આપણો તો એક જ નિયમ છે, જ્યાં જવું ત્યાં ઘર જેવું કરી જ લેવું. વાહ બેન, ચા? ચા? હું એમ પૂછવા આવી હતી કે નાસ્તામાં શું લેશો? શક્કરપારા છે બેન. હા, મીઠા કે ખારા? બંને. પહેલા શક્કરપારો ખારો ખાઈશ, પછી શક્કરપારો મીઠો પણ ખાઈશ. સારું, લઈ આવજો. તમે નાટક ને સિરિયલ વિશે વિચાર કરો છો કે ફિલ્મ બિલમ નું કરવાનો ઈચ્છા ખરી તમને? સોરી, એટલે અરે સોફાની મજબૂતી ચેક કરતો હતો. બાકી તમે ફિલ્મ બિલમ નું ન કરો, તમારે કરવું હોય તો સાહેબ મને કહેજો. હા, ફિલ્મ નું ફાઇનાન્સ
આમ હું કરી નાખીશ. જો સાહેબ, મારે છે ને કોઈ ફાઇનાન્સ નથી જોઈતું, મારે કોઈ ફિલ્મ પણ નથી બનાવી, અને હમણાં મારું ભેજું છે ને બહુ જ ખરાબ છે, એટલે પ્લીઝ તમે શાંતિ રાખજો. મને હતું જ કે કંઈક તો પ્રોબ્લેમ છે. પ્રેમભંગ? તમે જે વિચાર કરી રહ્યા છો ને એવું કશું જ નથી થયું, એટલે પ્લીઝ તમારું ભેજું નહીં વાપરતા. અરે થયું શું? અરે યાર, અરે બાબુ કહી દો ને યાર. તમને શું છે? શું છે તમને? મન હળવું થઈ જશે, કહી દો. તમે નહીં જ માનો ને? ના. ઠીક છે. એક પ્રોડ્યુસરને મારો સબ્જેક્ટ સંભળાવવા ગયો હતો. એ પ્રોડ્યુસરને એ સબ્જેક્ટ ગમ્યો નહીં, એટલે એમણે એમ કીધું કે આ સબ્જેક્ટમાં કંઈ મજા નથી આવતી, આજકાલ આવું કંઈ થતું નથી, આ બધું અશક્ય છે. તો એવું અશક્ય જેવું તમે તમારા સબ્જેક્ટમાં શું લખ્યું? જે મારા મુજબ અશક્ય નથી. તમારા મુજબ શું અશક્ય નથી? પ્રેમ. પ્રેમ મારા મુજબ અશક્ય નથી. પ્રેમ શક્ય છે. આ દુનિયામાં એવી કોઈ વ્યક્તિ નહીં હોય જેને પ્રેમ ન થયો હોય. પછી એ પ્રેમની ભાષા અલગ હોઈ શકે છે, એનું રૂપ અલગ હોઈ શકે છે, એની માત્રા પણ અલગ હોઈ શકે છે, પણ પ્રેમ દરેકને થાય છે. એક છોકરો ને એક છોકરી, એક મેઘધનુષી સાંજ, કાળી સાઈ ભરેલા વાદળોમાંથી ઝબૂકી જતી વીજળીના હસ્તાક્ષરની સાક્ષી એકબીજાને પહેલી વાર મળે છે. એક છોકરો અને એક છોકરી. અઘરું છે ભાઈ, બહુ અઘરું છે, બહુ અઘરું છે. એના કરતા સીધે સીધું બોલો ને યાર. એક વરસાદી સાંજે એક છોકરો અને છોકરી મળ્યા. આ સીધે સીધું છે ને તમારા જેવા સામાન્ય માણસો બોલે, પણ એક લેખકની છે ને પોતાની ભાષા હોય. તમને ખબર છે આ લોકો ફિલ્મો, ટીવી સિરિયલ, નાટકો શું કામ જોઈએ છે? એ લોકો એક ચમત્કાર શોધતા હોય છે, અને એ ચમત્કાર સર્જે છે એક લેખક. તો તમે તમારી વાર્તામાં કયો ચમત્કાર સર્જ્યો? કઈ નહીં, મેં તો ફક્ત એટલું જ કીધું ને કે એક છોકરો ને છોકરી એકબીજાને પહેલી વાર મળે છે, અને પહેલી જ નજરે ગળાડૂબ પ્રેમમાં પડી જાય છે, અને પછી ફક્ત 7 દિવસમાં, માત્ર 7 દિવસમાં જન્મો જન્મોના સાથી બની જાય છે. એટલે એક છોકરો ને છોકરી પહેલી વાર મળે છે, યસ, અને ખાલી 7 દિવસમાં જન્મો જન્મના સાથી બની જાય છે. કરેક્ટ. અરે આવું કઈ આવું બને જ નહીં કોઈ દિવસ યાર. હવે તમે પણ પેલા કમ અકલ નિર્માતાની ભાષા બોલી રહ્યા છો. નહીં નહીં સાહેબ, હું એક પ્રેક્ષકની ભાષા બોલી રહ્યો છું. તમને ખબર નથી યાર, આજકાલના છોકરા છોકરીનો પ્રેમ છે ને લાઈક ના બટનથી શરૂ થાય છે અને બ્લોક ના બટન પર પૂરો થઈ જાય છે, અને ક્યારેક ક્યારેક તો છે ને આ લાઈક અને બ્લોક વચ્ચેનું અંતર છે ને ખાલી 10 મિનિટનું હોય છે. અરે ના રે ના રે ના, જો હું નિર્માતા હોઉં ને તો આ સબ્જેક્ટ આમ રિજેક્ટ કરી નાખું. એક મિનિટ, તમે વાતની શરૂઆત કરેલી સામાન્ય પ્રેક્ષક બનીને, પછી અચાનક તમે પ્રોડ્યુસર ક્યાંથી થઈ ગયા? બની શકું, બની શકું, ખાલી વિષય પસંદ પડવો જોઈએ. બોલો, છે કોઈ તમારો વિષય? હાલો 1001 રાખો અને કહો કોઈ વિષય છે. બોલો. સોરી, આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ. કેમ? આજે પેલા નિર્માતાએ તમારો સબ્જેક્ટ જ્યારે રિજેક્ટ કરી નાખ્યો ત્યારે તો બહુ મોટા ઉપર એને કહ્યું હતું ને, સાહેબ આ જ વિષય ઉપર હું એક સફળ નાટક બનાવીને દેખાડીશ, યાદ રાખજો, એવો સમય આવશે જ. તો આવ્યો એ સમય, કરો સાબિત. હું કોફી શોપમાં શું બોલ્યો હતો એ તમને કઈ રીતે ખબર પડી? તમે હતા ત્યાં? એક લેખકનો સબ્જેક્ટ જ્યારે કોઈ નિર્માતા રિજેક્ટ કરી નાખે છે ને ત્યારે એના મનમાં કયા પ્રકારના ભાવ ઉત્પન્ન થતા હશે એની મને ખબર પડે. હવે પ્લીઝ, તમે એમ નહીં કહેતા કે તમે લેખક પણ છો હને? એવા ફાલતુ કામો નથી કરતો. ફાલતુ? ફાલતુ માણસ એવા કામ ન કરી શકે. એક્ઝેક્ટલી. હા, પણ છે કોઈ સબ્જેક્ટ છે યાર? શું તમને હમણાં અહીંયા એક સબ્જેક્ટ સંભળાવ્યો હતો ને, હમણાં સંભળાવ્યો ને ચાલતા પેલું 7 દિવસમાં જન્મ જન્મને સાથી ને બધું? યસ. નહીં નહીં નહીં, એવું નહીં. કઈ સાહેબ બીજું કઈ દેખાડો ને યાર. સારું, હું છે ને હું લેખક છું, સાડીનો વેપારી નથી કે તમને લાલ ના ગમે તો પીળી દેખાડું, પીળી ના ગમે તો લીલી દેખાડું. અને અને હમણાં જ તમે મારા મનની વાત કીધી લઈને કે એક દિવસ એવો આવશે જ્યારે આ જ વિષય પર હું એક સફળ નાટક બનાવીને દેખાડીશ, જે હું બનાવીને દેખાડીશ જ. ઓકે, ચલો અગ્રીડ. પરચો તમારો, ખર્ચો અમારો, ચલો તમારો વિષય. પણ મારી એક શરત છે. શરત? તમે જે કહ્યું ને કે તમારે તમે તમારો વિષય છે એક છોકરો ને છોકરી મળે છે ને 7 દિવસમાં જન્મ જન્મના સાથી બની જાય છે, આ વિષય તમે જાતે જીવીને દેખાડી શકો? એટલે એટલે તમે કહો છો ને કે જન્મ જન્મના સાથી બની જાય, પાડો કોઈક છોકરીને તમારા પ્રેમમાં પાડો અને એને 7 દિવસમાં જન્મ જન્મની સાથી બનાવીને દેખાડો,
તો માનું. શું બકવાસ કરી રહ્યા છો યાર તમે? હા લેખક મહાશય, હવે તમે જ તમારા સબ્જેક્ટને બકવાસ કહી રહ્યા છો. નહીં નહીં નહીં, હું મારા સબ્જેક્ટને નહીં, તમારી આ શરતને બકવાસ કહી રહ્યો છું. સાહેબ, જે મારી શરત છે ને એ જ તો તમારો વિષય છે. હવે તમને જ તમારા વિષયમાં આસ્થા ન હોય તો નાટક બનાવશો કઈ રીતે? બોલો, છે મંજૂર? મંજૂર. હા હા, તમારા જુવાનીઓનો મને આ કોન્ફિડન્સ બહુ ગમે છે. ક્યાં વાત હે, તો કરો શ્રી ગણેશ. બોલો ક્યાં મળશે? હાલો રાખો 1001 અને કરો શ્રી ગણેશ. તો બોલો ક્યાં મળશે? કોણ? છોકરી જેને તમે 7 દિવસમાં જન્મ જન્મની સાથી બનાવશો એ છોકરી મળશે. ક્યાં મળશે? એ આવશે. જરૂર આવશે. હૃદય ચાલીને આવશે, સામે ચાલીને આવશે. એને આવવાના એંધાણ ખુદ દેશે આંધીઓ. કરી ગરજના વાદળો કરશે સલામીઓ. વીજળીના ચમકારે આંખોના મોતીડા પરોવીને આવશે આખે આખું મેઘ ધનુષ ઓઢીને. એક્સક્યુઝ મી. એક લડકી ભીગી ભાગી સી સોતી રાતો મે જાગી સી મિલી અજનબી સે કોઈ આગે ન પીછે તુમ હી કહો યે કોઈ બાત હૈ. બાર બહુ વરસાદ છે, મારી ગાડી બગડી ગઈ છે. અહીંયા તમારી બિલ્ડિંગની સામે જ મેં મેકેનિકને કોલ કરી દીધો છે, બટ ત્યાર સુધી ઇઝ ઇટ ઓકે ઇફ આઈ સ્ટે હિયર? તમે ચિંતા નહીં કરો, હું આને હમણાં છે ને બાથરૂમમાં મૂકી આવું છું, એકદમ કોરી થઈ જશે. અને મારો એક મિત્ર છે એ છે ને એ મિકેનિક છે, હું એને ફોન કરીશ ને તરત આવી જશે. મને એની મારી ગયો. તમે કાનુડો? કાનુડો? કાંતિલાલ નૂતનદાસ ડોડિયા, કાનુડો. તમે? હું રચના. કોની? કેવા? રચના દેસાઈ. અચ્છા, આઈ એમ સો સોરી, આઈ એમ સો સોરી. નહીં નહીં બેન, બેસો બેસો, કઈ વાંધો નહીં, ભીંજાઈ જ ગયું છે, બેસો. આર યુ શ્યોર? બેન મારું જ ઘર સમજો ને તમે, બેસો. આર યુ શ્યોર? બેસો. આપને વર્ષા આડે ભયો પરસા આજ ઉની ઉની રોટલી ને કારેલાનું શાક. અંકલ આ કોણ છે? મહેમાન છે, મહેમાન છે, મહેમાન. મારો નાનો ભાઈ. તમે ચોકલેટ લાવ્યા? લાલુ તને કેટલી વખત સમજાવવાનું, કોઈ પણ ઘરે આવે એટલે તરત બધું માંગી નહીં લેવાનું બેટા. ઇટ્સ ઓકે, ઇટ્સ ઓકે. અત્યારે મારી પાસે નથી પણ હું કાલે લઈ આવીશ. પ્રોમિસ, પ્રોમિસ. તમે કેટલા સારા મહેમાન છો. આ અંકલ છે ને બહુ જ ગંદા મહેમાન છે. તમારું નામ શું છે? રચના. એન્ડ યોર્સ? માય નેમ ઇઝ દિવ્યાંશુ, બટ માય ફ્રેન્ડ્સ કોલ મી લાલુ. નાવ યુ આર ઓલસો માય ફ્રેન્ડ, સો યુ કેન કોલ મી લાલુ. ઓકે લાલુ. ફ્રેન્ડ્સ? ફ્રેન્ડ્સ. મી વાવ, તમારા હાથ કેટલા સોફ્ટ છે. એ ભાઈ અડીને જો ને. લાલુ લાલુ બેટા આવું ના કરાય, છોડ એમનો હાથ, છોડ. તમે મારી સાથે લગ્ન કરશો? વાય નોટ. બટ લાલુ, વોટ ઇઝ યોર એજ? I'm 20 years old. ઓહ, તમે તો મારા કરતા નાના છો. સોરી, હું તમારી સાથે લગ્ન નહીં કરી શકું. પણ સચિન તેંડુલકર પણ એના વાઇફ કરતા નાનો છે અને લોકો તો લગ્ન કર્યા ને. આ લાગે છે એવો છે નહીં. હો બપ, પ્લીઝ લગ્ન કરો ને. લાલુ લાલુ, આ તો શું જીત કરે છે. અચ્છા મને એક વાત કે, જો આમના લગ્ન તારી સાથે થઈ જાય તો પછી દીપિકા પદુકોણ નું શું થશે? હું બેબે લગ્ન કરીશ. વરસાદમાં ભીંજાવા ગયો છે. હા બહુ જીત કરતો હતો, ભલે ને જતો થોડી વાર. હવે તમારી વાતો પતી તો ચા લઈ આવું. બેન બીજો એક કપ ચા મૂકો ને પ્લીઝ. કેમ, કોના માટે? આમના માટે.
છોકરી કોણ? મમ્મી મહેમાન છે. એમની ગાડી છે ને બહાર ખરાબ થઈ ગઈ છે, વરસાદ પડી રહ્યો છે એટલે બેસવા આવ્યા છે. અચ્છા અચ્છા. બેટા શું નામ તારું? રચના દેસાઈ. બેસાઈ? હા એટલે બેસાઈ બેસાઈ. ગુજરાતી છે ને? હા હા હા. તો ચાલશે. ચા ચા. મમ્મી પૂછે છે કે ચા ચાલશે? એમ પૂછે છે. ચા? યા 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 યા. સો સ્વીટ ઓફ યુ આંટી. મને સ્વીટ કીધી? રૂપાની ઘંટડી જેવો અવાજ છે. મમ્મી મમ્મી તું જલ્દી જઈને ચા મૂકને. તું શું ટાઈમ પાસ કર. ચા ચા આ ચો. વેલ આઈ એમ સોરી. મારા નાના ભાઈની વાતનું ખોટું નહીં લગાડતા. એક્ચ્યુઅલી હી ઇઝ ગોટ અ પ્રોબ્લેમ. અરે નહીં નહીં, એમાં ખોટું શું લગાડવાનું? એન્ડ હી ઇઝ નોટ ગોટ અ પ્રોબ્લેમ, વી હેવ ગોટ અ પ્રોબ્લેમ. પ્રોબ્લેમ આપણામાં જ છે. આપણે હંમેશા ઉપરવાળાને પ્રાર્થના કરતા હોઈએ છીએ ને કે હે ઈશ્વર, આટલા જલ્દી અમને શું કામ મોટા કરી નાખ્યા? નાના જ રાખ્યા હોત તો કેટલી મજા આવત. દીઝ આર ધોઝ સ્પેશિયલ ચિલ્ડ્રન જેમની એ પ્રાર્થના ઉપરવાળાએ સ્વીકારી છે. કેટલા નિર્દોષ હોય છે ને આ બાળકો, જે મનમાં એ જ મોઢે, ના કઈ છુપાડવું ના કઈ સંતાડવું. કેટલું સરસ બોલી ગઈ ને છોકરી. શું શું નામ શું ભયું તમારું? રચના. રચના દેસાઈ. સિતાંશુ. પણ તમે તો આમનું નામ બાઘા કહ્યું હતું ને? બે ને મશરે એ સિચ્યુએશન વોશ મે એને બાઘા કહ્યું હતું, બાકી એનું નામ બાઘા નથી. એક મિનિટ એક મિનિટ. ઓ ભાઈ ઓ, હું તને ગમે તેટલી વાર બાઘા કહું, તારે તારું નામ ચેન્જ નહીં કરવું. તારું નામ સિતાંશુ છે એ જ રાખવાનું, બરાબર? સમજી ગયો? બાઘા. સિતાંશુ. સિતાંશુ મહેતા. ઓકે. સોફ્ટ છે. સોફ્ટ સોફ્ટ. એક મિનિટ. એનો ફોન વાગી રહ્યો છે. ઓ આઈ એમ સો 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 સોરી સો સોરી. કરાશી છે. એક્સક્યુઝ મી. હા જી. હેલો. શું લાગે છે આ પ્રેમમાં પડશે? પડશે. 7 દિવસમાં જન્મ જન્મની સાથી બનશે? અરે બનશે. અરે એવું કેવી રીતે બને? હમણાં અઠવાડિયા પહેલા જ તમે ગાડી સર્વિસ કરાવી છે. અચ્છા, મેં તમે બીજી ગાડી મોકલાવી દીધી. અરે ડ્રાઈવરે મારો નંબર આપ્યો છે ને? હા. એક મિનિટ, આઈ થિંક બીજી લાઈન પર એનો જ ફોન આવે છે. તમે મૂકો. હેલો. હા હા ભૈયા, મેં આ સામને કી બિલ્ડિંગ મેં હું. આપ આઈએ, મેં આતી હું નીચે. ગરાજવાળાએ બીજી ગાડી મોકલાવી દીધી છે. સો આઈ હોપ મારા કારણે તમને બહુ તકલીફ ના થઈ હોય. જરાય નહીં, જરાય નહીં, જરાય નહીં. ઈટ વોઝ નાઈસ મીટિંગ યુ ઓલ. સેમ હિયર. બાય. ગઈ 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 ગઈ. એક મિનિટ એક મિનિટ. ક્યાં જાઓ છો? મમ્મી હમણાં તમારી માટે ચા મૂકી છે. ઓ પ્લીઝ ટેલ અસ સોરી ઓન માય બિહાફ. મને બહુ જ લેટ થઈ રહ્યું છે. એક્ચ્યુઅલી આજે સાંજે મારી ફ્લાઇટ છે અમદાવાદની. હે, હું 7 દિવસ પછી યુએસએ જાઉં છું ને. અચ્છા. કાયમ માટે. મારે મારા બધા રિલેટિવ્સ ને ત્યાં મળવા જવાનું છે. કાયમ માટે? એટલે તમે પાછા ક્યારે નહીં આવો? આઈ એમ નોટ શ્યોર. કદાચ મારે અમદાવાદથી ડિરેક્ટલી યુએસ ની ફ્લાઇટ લઈ લેવી પડશે. પછી વાંચો. લોટ્સ ઓફ લવ ટુ યોર યંગર બ્રધર. ઓહ. એન્ડ નાઇસ મીટિંગ યુ. સેમ હિયર. બાય. ગાય ગાય ગાય. જેને 7 દિવસમાં 7 જન્મની જન્મ જન્મની સાથી બનાવવાના હતા એ તો ગઈ 7 સમંદર પાર. પહેલી નજરનો પહેલો પ્રેમ તો થઈ ગયો ફ્લોપ ફેલ. હવે બોલો, બીજી નજરની કોઈ બીજી શોધવી છે? અરે નહીં નહીં નહીં, જરાય નહીં. હવે તો આની સાથે ઢેણ ટણા અને બાકી બધી માને બેન. અરે જેમ સિન્ડ્રેલાના ખોવાઈ ગયેલા સેન્ડલ પરથી એના પ્રિન્સ ચાર્મિંગ એને શોધી કાઢેલી ને, એ મારી આ સિન્ડ્રેલાને મળવા માટે મારી પાસે એક બહાનો છે. કયું બહાનું હશે આની પાસે? આ મેઘધનુષી છત્રી. છત્રી ફેરવાનું બંધ કરો. આ છત્રી આપવા જશો ક્યાં? નથી તમારી પાસે એનો નંબર કે નથી એના ઘરની કોઈ ખબર. ખબર છે તો માત્ર એનું નામ રચના. તો બસ, ફેસબુક ના જમાનામાં આટલું જ છે પૂરતું. સ્માર્ટફોન માં ખોલી ફેસબુક ની એપ્લિકેશન, એમાં નામ કર્યું રચના દેસાઈ મેન્શન. દેખાય એકાદ ડઝન. હા, પણ આપણે એમાંથી શોધવાનું આપણને જોઈતું વર્ઝન. આ મળી ગઈ. ફ્રેન્ડશિપ રિક્વેસ્ટ સેન્ડ. જેવી એ કરશે એક્સેપ્ટ, હું સીધો અનચેટ. હે, તમે તમારી છત્રી મારા ઘરે ભૂલી ગયા છો? એનો રિપ્લાય પણ આવી ગયો. ઓ માય ગોડ, આ તો મારી ફેવરેટ છત્રી હતી. હું કહીશ કે ફિકર નોટ, હું મૂકું છું ડોટ. બોલો ક્યાં મળવું છે? તમારા ઘરના નજીકના કોફી શોપ. અને એ કહેશે વાય નોટ. તો બસ, આ છત્રી જ બનશે મારા પ્રેમનું પ્રતીક. અને આ છત્રી જ લાવશે અમને એકબીજાની નજીક. એક્સક્યુઝ મી. એ આ તો આવી. મારી છત્રી.
आई थिंक तुम्हें मने जाप पा होता था। ओह यस। सो स्वीट ऑफ यू। बाय द वे थैंक यू। जो कि तुम्हारा चेहरा पर बाघा वधारे सारू लागे छे। बाय बाघा। फरी पाछा। जी। तुम आवशो तो गमशे। આ આખું નાટક જોવા માટે હમણાં જ શેમારૂ મી એપ ડાઉનલોડ કરો.